हेलो नमस्ते विद्यार्थी मित्रों पूजाना रचना वासुदेव ने YouTube चैनल में आपनो स्वागत करू छु आज आपके धोरण 5 ना विषय आसपास जेमा पाठ छे 19 मो पाठ नो नाम छे विष अने कहानी बराबर अबे पाठ 19 मो जे आपरे समझी लिया छे तो अबे आपरे ये पाठ समझे गयो छे तो अबे आपरा आपरे ये खाली जगह जोड़ता आने प्रश्न जवाब जोवाना छे तो सबसे पहला आपरे आ पाठ नी खाली जगह જોઈ લે બરાબર તો હવે ખાલી જગ્યા 1 થી 8 ખાલી જગ્યા છે તો ખાલી જગ્યા તમારે બાકી બુક માં લખવાની રહેશે બરાબર એટલે આ n થી તમારે 1 થી 18 કાર્ડ છે એ કમ્પ્લીટ હોવા જોઈએ બાકી બુક માં હવે આથી આપણે 19 મો પાઠ ચાલુ કર્યો છે જેની ખાલી જગ્યા છે પેલી ખાલી જગ્યા છે ખેતી કરનારને ખાલી જગ્યા કહેવામાં આવે છે ખેતી કોણ કરે છે ખબર છે ને બધાને ખેતી કોણ કરે છે ખેતી જે કરતા એને શું કહેવાય કે ખેડૂત બરાબર પછી બીજી ખાલી જગ્યા છે કે અનાજને જીવજંતુથી રક્ષણ આપવા માટે તેમાં ખાલી જગ્યાના પાંદડા મૂકવામાં આવે છે ફરી એક વખત ખાલી જગ્યા વાંચું છું અનાજને જીવજંતુથી રક્ષણ આપવા માટે તેમાં ખાલી જગ્યાના પાંદડા મૂકવામાં આવે છે સેના પાંદડા મૂકવામાં આવે છે તો કે લીમડાના કેમ કે લીમડો છે કેવો હોય છે કડવો હોય છે તો કડવો લીમડો હોવાના કારણે એમાં જીવજંતુ નથી ખાતા એટલે કેના પાંદડા મૂકવામાં આવે છે તો કે લીમડાના પછી ત્રીજી ખાલી જગ્યા છે કે દેશી ઊંધિયું બનાવવા માટે ખાલી જગ્યામાં શાકભાજી ભરીને કોલસાના અંગારા છે આ વસ્તુ તમને કદાચ ખ્યાલ હોય તો એક વખત જેઠાલાલમાં પણ બતાવ્યું હતું અને સૌથી પહેલા આપણે અહીંયા જૂના જમાનામાં બધા આ રીતે કરતા હતા દેશી મૂંઝું કેવી રીતે તો કે બધું શાકભાજી બધું છે એ માટલામાં ભરી દે છે અને જમીનમાં ખાડો ખોદી અને એમાં ગરમ ગરમ કોલસા ને બધું નાખી અને તેમાં એ છે શાકભાજી છે એ પકવે છે એટલે કેવું મૂંઝું કીધું છે દેશી મૂંઝું બનાવવા માટે ખાલી જગ્યામાં શાકભાજી ભરીને કોલસાના અંગારામાં પકવવામાં આવે છે તેમાં પકાતા તો કે માટલામાં બરાબર ત્યાર પછી ચોથું છે કે કપાસમાંથી ખાલી જગ્યા મળે છે કપાસમાંથી શું મળે તો કે કપાસમાંથી રૂ મળે છે તેમાંથી કાપડ બનાવવામાં આવે છે ખાલી જગ્યામાં શું આવશે રૂ કપાસમાંથી રૂ મળે છે અને તેમાંથી કાપડ બનાવવામાં તમારે લીલા અને તાજા શાકભાજી ખાવા હોય તો ખાલી જગ્યાની ઋતુની રાહ જોવી પડે છે બરાબર તાજા અને લીલા શાકભાજી ખાવાની કઈ ઋતુમાં મજા આવે છે તો કે શિયાળાની અત્યારે શિયાળાની ઋતુ ચાલે છે ને તમને બધાને ખાવાની મજા આવે છે ને વટાણા બરાબર તુવેર ને બધું સરસ સરસ મજાના શાકભાજી આવે છે કઈ ઋતુમાં તો કે શિયાળાની ખાલી જગ્યામાં શું આવશે શિયાળો શિયાળાની ઋતુની રાહ જોવી પડે છે પછી છઠ્ઠી ખાલી જગ્યા છે કે ખેતીની સિંચાઈ માટે નદીમાંથી આમાં લખાઈ ગઈ છે નહેર કાઢીને પાણી આપવામાં આવે છે શું કાઢવાનું હોય છે નહેર એટલે કે તમે ક્યાંય જોઈ હોય તો ગામડામાં તમે જાઓ તો આમ બે સાઈડ પાળો હોય ને વચ્ચેથી પાણી જતું હોય એને શું કહેવાય નહેર ખેતીની સિંચાઈ માટે નદીમાંથી નહેર કાઢીને પાણી આપવામાં આવે છે બરાબર ત્યાર પછી સાતમી ખાલી જગ્યા છે કે પાકને ખાલી જગ્યાથી બચાવવા માટે દવાઓનો છંટકાવ કરાય છે બરાબર હવે તમે કઈ પણ વસ્તુ કોઈ લાવી હોય તો એને એને શેનાથી બચાવવાનું હોય છે તો કે જીવજંતુ અને કીટકોથી એટલે ખાલી જગ્યામાં શું આવશે જીવજંતુ જીવજંતુથી બચાવવા માટે દવાનો છંટકાવ કરાય છે બરાબર જીવજંતુઓથી બચાવવા માટે બરાબર ત્યાર પછી આઠમી ખાલી જગ્યા છે કે હસમુખભાઈએ બળદો વડે ખેતી કરવાનું બંધ કર્યું ખાલી જગ્યા નામનું સાધન વસાવી તેની મદદથી ખેતી કરવી શરૂ કર્યું બરાબર ખેતી કરવાનું ચાલુ કર્યું
બરાબર ખાલી જગ્યામાં આવશે ટ્રેક્ટર હવે આ એકની આ ખાલી જગ્યા છે એક તમારે આ